સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાયરસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી હતી, જે જનતા કર્ફ્યુને સમગ્ર ભારતના દેશવાસીઓએ સ્વયં રીતે સહયોગ આપ્યો હતો અને સ્વયંભૂ તમામ બજારો બંધ રાખ્યા હતા. તેવી જ રીતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં પણ તમામ બજારો બંધ રાખવામાં આવ્યા હતા. પાદરા જંબુસર રોડ ખાલી ખમ દેખાયો હતો. નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ કેવો રસ્તો છે કે રોજના હજારોથી લાખો લોકો અહીંથી જતા આવતા હોય છે. વડોદરાથી જંબુસર પાદરા થતો આ રસ્તો આજે સુમસામ દેખાઈ રહ્યો છે. આ રસ્તા પર હાલ તમે જોઈ રહ્યા છો કે આ રસ્તા પર કોઈ જ વ્યક્તિ અત્યારે દેખાઈ નથી રહ્યું, સિંગલ વ્યક્તિ પણ આ રસ્તા પર નથી આવી રહ્યા. આ એક એવો રસ્તો છે કે જ્યાં દિવસ દરમિયાન હજારો લોકોની અવર જવર થતી હોય છે. આ બાજુ જોઈ લો તમે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ અત્યારે દેખાઈ નથી રહ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક અપીલ હતી કે જનતા કર્ફ્યુ આજે છે, જનતાએ સંપૂર્ણપણે તેનો સહયોગ આપ્યો છે. હાલ તમે જોઈ રહ્યા છો આ રસ્તો સંપૂર્ણ રીતે ખમ દેખાઈ રહ્યો છે. આ રસ્તા પર કોઈ જ ગતા કોઈ જ વ્યક્તિ દેખાઈ નથી રહ્યું. આ રસ્તા પર રોજના હજારો લાખો લોકો જતા હોય છે. આ પાદરા જંબુસરનો રોડ છે. પાદરા જંબુસર હાઈવે પર અત્યારે કોઈ જ નથી દેખાઈ રહ્યું. ભારતની અંદર કુલ 321થી વધારે જ્યારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે અને ગુજરાતમાં 1, 2, 3 કરતાં 13થી વધુ જ્યારે પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અપીલ પર જનતા કર્ફ્યુને આજે જનતાએ સંપૂર્ણ રીતે સપોર્ટ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જે ખૂબ જરૂરી છે તેવા લોકોને વાત કરતા, જેવા કે ડૉક્ટર, મીડિયા અને પોલીસકર્મીઓ સિવાય અત્યારે કોઈ જ વ્યક્તિ અહીં આગળ દેખાઈ નથી રહ્યું. કેમેરા પર્સન લાલુ પરમાર સાથે ભાવિક પાટણવાડિયા, બીએન ન્યૂઝ ગુજરાતી, પાદરા. જનતા કર્ફ્યુના સમર્થનમાં પાદરા જંબુસર રોડ ખાલી ખમ દેખાયો હતો, ત્યારે આ રોડ પર રોજના હજારોથી લાખો લોકોની અવર જવર થતી હોય છે. વડોદરા પાદરા રોડ તો ખાલી ખમ જ દેખાયો હતો, પરંતુ પાદરાના તમામ બજારો પણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. પાદરાના ચોકસી બજાર, ગોવિંદપુરા વિસ્તાર, માર્કેટ, ચાર રસ્તા અને મોચી બજાર જેવા મોટા મોટા બજારો પણ સંપૂર્ણ સજ્જડ બંધ જોવા મળ્યા હતા. સમગ્ર ભારત, ગુજરાત અને વડોદરાની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને સ્વીકારી હતી અને સમર્થન આપ્યું હતું.